શું કહી રહ્યા છે, તેમનું શું માનવું છે હવે આ પરીક્ષા ભરતી પ્રક્રિયાને લઈને? બિલકુલ નિધિ, આ પેપર નથી ફૂટ્યું, પરંતુ જે યુવાનો છે એમના સપના ઉપર પણ પાણી રડાઈ ગયું છે. હાલ જે યુવકો અહીં પહોંચી રહ્યા છે, યુવતીઓ અહીં પહોંચી રહ્યા છે, એ લોકો દૂર વિસ્તારોમાંથી આવી રહ્યા છે. કોઈ ભાવનગરથી આવ્યું છે તો કોઈ મહુવાથી આવ્યા છે. રાતથી તે લોકો પોતાના ઘરેથી નીકળી ચૂક્યા હતા સેન્ટર ઉપર પહોંચવા માટે, આવવા માટે. અને સેન્ટર ઉપર પહોંચ્યા તો ખબર પડી કે જે પેપર છે તો ફૂટી ગયું છે અને એક્ઝામ રદ થઈ છે. જે લોકો અહીં સેન્ટર ઉપર પહોંચ્યા એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, ક્યાંથી આવ્યા છો આપ? ભાવનગરથી આવી છે. કાલ હાડના 6 વાગ્યાના નીકળી ગયેલા, આખી રાતથી અહીંયા રોડ ઉપર રખડ્યું છે. સવારમાં સેન્ટર ઉપર આવ્યા તો માહિતી મળી કે પેપર ફૂટી ગયું છે. ઘૂસીના પૈસા લઈને પેપર દેવા આવ્યો હોય, પણ પેપર તો વારા ઘડીએ ફૂટી જતા હોય, પરીક્ષા રદ રહેતી હોય છે. ઘણું દુઃખ લાગતું હોય છે. બિલકુલ, આ યુવાનોની સ્થિતિ કે જેઓ ઉછીના પૈસા લઈને પેપર આપવા આવતા હોય છે પરંતુ પેપર ફૂટી જાય છે. આપ જણાવો, ક્યાંથી આવે, કેવી રીતે ખબર પડી પેપર ફૂટી ગયો? હું અહીંયા અમદાવાદમાંથી જાઉં છું, પણ સવારે મેસેજ આવ્યો અત્યારે બસમાં હતી ત્યારે કે પેપર ફૂટી ગયું છે. તો મેં કીધું ત્યાં જ્યાં કેન્દ્ર છે ત્યાં જઈને પહેલાં એક વખત ચેક કરીએ શું કહે છે શું નહીં, પછી આગળ જે હોય ઘરે જવાનું હોય તો પછી ઘરે જઈ શકીએ, કારણ કે કંઈક થઈ શકે એવું નથી. કારણ કે આગળથી જ પેપર ફૂટી ગયું છે એટલે આપણે બી શું કરી શકીએ એમ. કારણ કે આટલા ટાઈમથી મહેનત કરતા હોઈએ તો પછી એના પર પાણી ફરે ને, એટલે બધું સરકારે બી ધ્યાનમાં રાખવું જોઈએ કે આગળ જતાં કોઈને નુકસાન ના થાય એમ. ઘરે કહ્યું, પછી ઘરે શું રિસ્પોન્સ આવ્યો? હજી ઘરે કંઈ જણાવ્યું નથી. અહીંયાથી ઘરે જઈશું પછી વાત થશે, કારણ કે ઘરના બી શું જોબ કરીને પૂરું કરતા હોય તો એના માટે તો આપણે ફોર્મ ભરતા હોય કે આપણને બી સરકારી જોબ મળે એમ, કંઈક લાવો મળે. પણ ઘરના બી જોબ કરીને પૂરું કરતા હોય એટલે એમને બી અત્યારથી કંઈ ટેન્શન ના અપાય એમ, તો ઘરે જઈને જ વાત કરીશું. બિલકુલ, આપ જણાવો, આપ ક્યાંથી આવ્યા અને હવે કેવો અનુભવ થઈ રહ્યો છે? હું શબમ ભણિયા, હું ભાવનગરના મહુવા નાનકડા એવા તાલુકામાંથી આવી છું. અને આ એક ગુજરાત સરકારની બેદરકારી જ છે, કેમ જીપીઆરએસ નું કે એ કોઈ પેપર 1 ક્લાસ 2 ક્લાસના પેપર નથી ફૂટતા. હવે કેટલા બધા સપનાઓ લઈ અને અમે અહીંયા આવતા. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.